दोस्तों पृथ्वी छे ने पृथ्वी ए पृथ्वी ने जेवी रीतना तमे तरबूज लेवा जाओ अने तरबूज जे छे तरबूज मां जे ओली डगरी पड़ावो एवी रीतना पृथ्वी नी डगरी पड़ी आपणे जरा पृथ्वी नी डगरी पड़े एटले सौथी ऊपर नो जे आ भाग छे ए भाग ने आपणे शुं कहीए छीए हमणां ज कीधुं आने आपणे पोपड़ुं कहीए छीए हिंदी में भूपर्पटी कहते हैं ठीक छे पछी तो के पछी हाव अंदर नो भाग जेने आपणे कोर कहीए शुं कहीए जेने आपणे कोर कहीए जरा आ भाग ने आपणे शुं कहीए छीए आ भाग ने आपणे कहीए छीए मेंटल शुं कहीए छीए मेंटल कहीए छीए पोपड़ुं एटले के क्रस्ट मेंटल अने कोर ओके आ कोर जे छे आ कोर आवी रीतना फैलायेलुं छे એટલે આપણે પૃથ્વી જે છે પૃથ્વીનો એક છેદ લીધો છે આડ છેદ લીધો છે અને એમાં હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું આ પોપડું છે આ પોપડુંમાં દરિયાઈ ભાગ પણ આવશે દરિયા સપાટી પણ આવશે દરિયાનું તળિયું આવશે અને ભૂતળિયું પણ આવશે બરાબર ને ભૂતળિયું 35 કિલોમીટર સુધી ઊંડું છે આ ઉપર ભણ્યા દોસ્તો આ કયા મટીરિયલનું બનેલું છે આ કયા મટીરિયલનું બનેલું છે આ કયા મટીરિયલનું બનેલું છે એ જોવાનું છે ઉપરનો ભાગ પહેલા તો કેવો છે ઘન છે અંદરનો સૌથી વચ્ચેનો ભાગ કેવો છે તો કે સાહેબ ઘન છે તો સાહેબ આ મેન્ટલ શેનું છે મેન્ટલ બનેલું છે સેમી સોલિડ સાહેબ એટલે શું સેમી સોલિડ એટલે આમ જોઈએ તો પ્રવાહી પણ નહીં અને આમ જોઈએ તો ઘન પણ નહીં એવી અવસ્થા સાહેબ એનું એક્ઝામ્પલ આપો તો અમને આઈડિયા આવે તમે કદાચ જોયું હશે જેલ માથામાં નાખવાનું જેલ એ માથામાં નાખવાનું જેલ જે છે માથામાં નાખવાનું જેલ જ્યારે તમે હાથમાં આમ ચોપડો છો ત્યારે કેવું આમ તમને થોડુંક લિક્વિડ જેવું દેખાય અને સાથોસાથ એ જેલ જે છે એમાં એ તમને ઘન દેખાય બરાબર જેવું તમે લગાવી દો છો એટલે પછી સ્ટીક થઈ જાય છે ચોટી જાય છે બસ એવી રચનાઓ છે પણ જેલ જેટલું કુલ છે એટલું કુલા નથી બરાબર આ થોડુંક અઘરું છે ભાઈ બરાબર આ પૃથ્વીના પોપડાથી જેમ કવિ નીચે જશે એમ ટેમ્પરેચરમાં શું થવાનું છે આ સમજી ગયા ને આજના કોન્સેપ્ટ એટલે પૃથ્વીની આંતરિક સંરચનામાંથી જે પ્રશ્ન પૂછાય બધા આપણને આવડે મને એટલી ખબર પડે જેમ નીચે જઈએ એમ ટેમ્પરેચરમાં શું થાય જેમ નીચે જઈએ એમ ટેમ્પરેચરમાં વધારો થાય ભાઈ જેમ નીચે જઈએ એમ દબાણમાં શું થાય જેમ નીચે જઈએ એમ દબાણમાં પણ વધારો થાય ભાઈ ટેમ્પરેચરમાં વધારો થાય દબાણમાં તે વધારો થાય સમજાણું પોપડાથી જેમ નીચે તરફ જઈએ એમ ઓકે તો હવે સૌથી નીચે શું જોયું સૌથી નીચે જોયું આપણે ઘન છે એની વચ્ચે સેમી સોલિડ છે એની ઉપર ઘન છે હવે આ ઘન આવરણ પોપડું છે એ શેનું બનેલું છે કયા મટીરિયલનું બનેલું છે દોસ્તો તો સિલિકા અને એલ્યુમિનાનું બનેલું છે એટલે એને આપણે સિયાલના નામે ઓળખીએ છીએ બરાબર જ્યારે આ સેમી સોલિડ આ જેને આપણે મેન્ટલ કીધું એ મેન્ટલ શેનું બનેલું છે મેન્ટલ બનેલું છે સીમાનું સીમા બોનની વાત નથી થતી ભાઈ રાઈટ સીમા બોનની વાત થતી નથી સીમા એટલે સી એટલે સિલિકા અને મા એટલે મેગ્નેશિયમ રાઈટ તો સિલિકા અને મેગ્નેશિયમનું શું બનેલું છે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે મેન્ટલ એનથી નીચે આવો કોર આ કોર કેવું છે તો કે ઘન છે શેનું બનેલું છે તો કે નિફેનું બનેલું છે NI બોલે તો નિકલ છે FE બોલે તો તમને ખ્યાલ જ છે FE એટલે શું થાય આમ જોઈએ તો લોખંડ થાય શું થાય લોખંડ ઓકે ફેરસ કયો ફેરિયમ કયો જે કયો હવે સમજજો દોસ્તો કેમ કોરમાં કેમ મધ્ય ભાગમાં જઈ અને બધું જે જે ઘન આવરણ છે એ બધું ત્યાં થઈ ગયું ત્યાં રહી ગયું એની પાછળનું કારણ શું દોસ્તો જ્યારે પૃથ્વી જે છે એ પૃથ્વી ફરી રહી હતી રાઈટ જ્યારે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડે છે અને રોટેશન્સ કરે છે એ સમય દરમિયાન જે ભારે તત્વો હશે જે ભારે ભાગ હશે એ કાંઈક ક્યાં વહી જવાના છે મધ્યમાં વહી જવાના છે વચ્ચે વહી જવાનું છે સાહેબ આનું સમજાણું એક તબકડું લેવાનું તબકડામાં રેતી નાખવાની અને પછી તબકડામાં પાણી અને રેતીને ફેરવાનું રેતી ક્યાં રહેશે મધ્યમાં જ રહેશે એમાંય તે સૌથી ઘન સૌથી મોટા કાંકરાઓ એકદમ એક્ઝેક્ટ વચ્ચે રહેવાના છે એન પાછળનું કારણ ઘન તત્વ છે એ સેન્ટરમાં સેન્ટ્રિક થાય સેન્ટરમાં જઈને ઉભા રહી જાય છે રાઈટ આને આપણે યાદ રાખવાનું છે એટલે આ કોર જે છે એ કોર કેવું છે ઘન છે ઉપરનું પોપડું શું કામ ઘન છે એની પાછળનું કારણ શું એની પાછળનું કારણ આ મેન્ટલ છે ને એ મેન્ટલ અર્ધ પ્રવાહી છે અહીંયા ટેમ્પરેચર વધુ છે એટલે વધુ ટેમ્પરેચર જે છે વધુ ટેમ્પરેચર જેવું ગરમ થાય એટલે ઉપર તરફ જાય જે પણ વસ્તુ અહીંયા છે ઉપરની વસ્તુ થોડી ઠંડી થઈ હશે એટલે નીચે ગરમ થવા આવશે આવી રીતના ચાલુ જ રહેવાનું છે રાઈટ અહીંયા આ સાયકલ જે છે એ સાયકલ ચાલુ જ રહેવાની છે કોક સમય દરમિયાન એવું બને કે અહીંયાથી આ મેન્ટલ જે છે એ મેન્ટલમાંથી જે અર્ધ પ્રવાહી છે જે સેમી સોલિડ છે બહાર નીકળવાનો પ્રયત્ન કરે બહાર નીકળી જાય અને પથરાઈ જાય તો એને આપણે લાવારસ કીધો શું કીધો દોસ્તો લાવારસ પણ આ જ લાવારસ જ્યારે પૃથ્વીના પેટાળમાં હોય છે ત્યારે એને આપણે મેગમાના નામે ઓળખીએ છીએ કેના નામે ઓળખીએ મેગમાના નામે દોસ્તો જેવો લાવારસ ઉપર પથરાય છે ઉપર ઠંડી વધુ છે ઉપર ટેમ્પરેચર ઓછું છે એટલા માટે એ લાવારસ જે છે લાવારસ બહુ જલ્દી ઠરી અને નકોર બની જાય છે એટલા માટે ઉપરના ભાગમાં આપણને ઘન પોપડું જોવા મળે છે અને અલગ અલગ સ્થળાકૃતિઓ જોવા મળે છે કમ્પ્લીટ